नमस्ते विद्यार्थी मित्रों, कहता लेसन मॉडल स्कूल धोरण चार विषय छे आसपास अने आपणे प्रकरण नंबर 6 प्रियानी मुसाफरी विषय आपणे आसपासना पुस्तकनी अंदर आ प्रकरण 6 भणवानुं छे। हवे बाळको चेप्टरना नाम परथी एटले प्रकरणना नाम परथी प्रियानी मुसाफरी एटले कोई एक जगह थी बीजी जगह आपने जता होइए छे, कोई पण कारणोसर फरवा माटे अथवा तो रहेवा माटे, तो एना माटे रस्तामां कोई वाहन व्यवहार द्वारा मुसाफरी करवामां आवे छे, तो एना विषेनी आपणे अहींया वात करवानी छे। तो आपणे आसपासना पाठ्यपुस्तकनी अंदर पेज नंबर जोशुं 41 प्रकरण नंबर 6 रियानी मुसाफरी। जुओ बाळको, तेमां कंईक वात करेली छे। हवे रिया जे छे એ છોકરીનું નામ છે, તો રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા। ઉત્સાહિત એટલે કે ખૂબ જ આનંદમાં હતા। તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા। રિયા અને તેના સખી એટલે તેના મિત્ર ક્યાં જવાના હતા? વાપી જવાના હતા ટ્રેનની મુસાફરી કરીને। વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જતી હતી। બંને જાય છે સેમાં? ટ્રેનમાં। તો એક જાય છે તેની મામાને ત્યાં વાપી અને એક જાય છે એટલે કે રિયાની મામાને ત્યાં જાય છે રિયા અને તેની સખી જીયા। જીયા છે તેના કુટુંબ સાથે દમણ જાય છે। હવે બંને કુટુંબને સાથે જવાનું નક્કી થયું। તેમના એટલે કે રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલા જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા। કેટલા દિવસ પહેલા? 15 દિવસ પહેલા। હવે તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા। ત્યાં જીયા ખૂબ જ બીમાર થયો। ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી। હવે અહીંયા બીમાર કોણ થાય છે? જીયા બીમાર થાય છે। હવે 15 દિવસ પહેલા રિયાના પપ્પાએ જીયાના કુટુંબના લોકોની અને રિયાના કુટુંબના લોકોની બંનેના કુટુંબને એક જ સાથે જવાનું હતું, પણ અલગ અલગ જગ્યાએ જવાનું હતું। રિયાને વાપી જવાનું હતું અને જીયાને કુટુંબના લોકોને દમણ જવાનું હતું, પણ બંને એક જ સાથે ક્યાં જવાના હતા? એક જ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા। તો રિયાના પપ્પાએ 15 દિવસ પહેલા ટિકિટ લખાવી હતી, પરંતુ 15 દિવસ પછી જ્યારે જવાનું હતું, જે દિવસે જવાનું હતું તે દિવસના 2 દિવસ અગાઉ રિયાની સખી જે જીયા છે તે બીમાર પડે છે અને તેના કારણે જીયાના કુટુંબની ટિકિટ શું કરાવી પડી? રદ કરાવી પડી, એટલે કે કેન્સલ કરાવી પડી। હવે બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે, તેને કેટલા આયોજન કર્યા હતા, પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ, નિરાશ એટલે કે ઉદાસ થઈ ગઈ। હવે બંને સખીઓ એક જ સાથે જવાની હતી ટ્રેનમાં, તો મુસાફરી દરમિયાન બંને શું કરશે એનું તેણે આયોજન એટલે કે પ્લાન બનાવ્યો હતો। તે તો હવે જીયા બીમાર થઈ છે, તો એના કારણે રિયા નિરાશ છે કે ઉદાસ છે। હવે જીયાએ કહ્યું, મને યુક્તિ સૂજે છે। તેણે રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું જ એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટો અને વિડિયો પણ લેજે। તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડિયો પણ જોઈશ। જો જીયા જવાની હતી નહીં, રિયા જવાની હતી, તો પરંતુ જીયા નહોતી આવવાની, એના કારણે રિયા શું હતી? ઉદાસ હતી। તો જીયાએ તેને એક યુક્તિ આપી કે
આઈડિયા આપ્યો શું આઈડિયા આપ્યો કે તું જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે તો તારો જે અનુભવ હોય તને જે મજા આવે છે તે એક ડાયરીમાં લખજે અને જે થોડા ફોટા અને વિડિયો પાડજે તો તું જ્યારે પાછી અહીંયા આવીશ ત્યારે હું તે ફોટા અને વિડિયો જોઈ લઈશ અને ડાયરી વાંચી લઈશ તો રિયા તેના ઘરે ગઈ એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી બરાબર તો હવે એના પછી આને લગતા બે પ્રશ્નોના જવાબ આપેલા છે હવે એ બંને સવાલો જોતા પહેલા રિયા જે છે એ તેના ઘરે જાય છે અને નોટબુક અને પેન તેના થેલામાં મૂકે છે શા માટે નોટબુક અને પેન તેના થેલામાં મૂકી કારણ કે એ જે મુસાફરી દરમિયાન તે તેની ડાયરીમાં બધું જ નોંધ કરશે એટલા માટે રિયાએ તેની નોટબુક અને પેન થેલામાં મૂકી હવે તેના આધારે નીચે તમને બે પ્રશ્નના જવાબ આપેલા છે કે વિચારો અને લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કે તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે તો જો બાળકો તમે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા વાહનોમાં તમે મુસાફરી કરી હશે તો આ પ્રશ્નની અંદર તમારે લખવાનું રહેશે બોર્ડ પર આ પ્રશ્ન છે જુઓ એમાં કીધું છે કે તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે તો તમારે એની અંદર લખવાનું રહેશે મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે જેમ કે બસ અલ્પવિરામ સ્કૂટર સાયકલ ત્યારબાદ રિક્ષા ત્યારબાદ બસ બસ આવી ગયું કાર ટ્રેન વગેરે તો આ રીતે આ પ્રશ્નના જવાબની અંદર તમારે લખવાનું રહેશે હવે ત્યારબાદ તેના પછી બીજો એક પ્રશ્ન તમને પુસ્તકમાં આપેલો છે કે બીમાર અવસ્થામાં જીઆઈએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત હવે જો જીઆ બીમાર છે એટલા માટે તે દમણ તે લોકો જવાના નથી હવે જો તે બીમાર છે અને દમણ ગયા હોત તો મુસાફરી દરમિયાન શું થાત તો મુસાફરી દરમિયાન પોતે તો હેરાન થશે એની સાથે તેની તેના કુટુંબના સભ્યો પણ હેરાન થશે અને મુસાફરી દરમિયાન તેને શું લાગશે થાક લાગશે તો થાકના કારણે તે ઓલરેડી બીમાર તો છે અને થાકના કારણે તે વધારે બીમાર પડશે તો આ પ્રશ્નની અંદર તમારે એની અંદર લખવાનું રહેશે કે જીઆઈએ બીમાર અવસ્થામાં જો મુસાફરી કરી હોત અહીંયા બોર્ડ પરથી જોઈને વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલ
કોષ્ટકની અંદર લખવાના રહેશે. તો બોર્ડ પરથી જોઈને તમે લખી શકો છો. જો બાળકો હવે ત્યાર પછી આપણે જોઈએ, બે સવાલ લખાઈ ગયા પછી હવે આપણે પેજ નંબર 42 પર, પુસ્તકના પેજ નંબર 42 પર તમને રિયાની ડાયરી. હવે રિયા ને લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને મામાના ઘરે વાપી જાય છે. તો તે દરમિયાન તેણે મુસાફરી દરમિયાન જે જીયાએ કહેલ હતું એ રીતે ડાયરી લીધી અને તેની મુસાફરીનો અનુભવ તે ડાયરીની અંદર તે લખતી જશે. તો હવે રિયાની ડાયરી વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા આપેલું છે કે આજે પૂનમનો દિવસ હતો. રિયા પોતાની ડાયરીમાં લખે છે એ અહીંયા જણાવેલું છે કે આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. હવે થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી અને અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. હવે ટ્રેનના સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. હવે અમારા ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. જુઓ બાળકો અહીંયા રિયા શું વાત કરે છે કે તેનો કયા દિવસે જાય છે. રિયા જાય છે પૂનમના દિવસે અને સાંજનું ભોજન લઈને ક્યાં જાય છે, રિક્ષામાં બેસીને ગાંધીધામ રેલવે સ્ટેશન જાય છે. તે લોકો પૂનમના દિવસે સાંજે જમીને રિક્ષામાં ક્યાં જાય છે, ગાંધીધામ રેલવે સ્ટેશન જાય છે. હવે ત્યાં રેલવે સ્ટેશને ક્યાં તેની ટ્રેન ભુજથી ચાલે છે, પરંતુ કેટલા વાગે, 7:50 કલાકે ચાલુ થાય છે અને ત્યાંથી ક્યાં જાય છે, ભુજ તરફ ચાલી જાય છે. અને રિયાની એ લોકોનું ટ્રેનનું નામ શું હતું, કચ્છ એક્સપ્રેસ. અને હવે જોઈએ તો આગળ બીજા પેરાગ્રાફમાં એવી વાત કરેલી છે કે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. મૂંઝવણ એટલે કે ખૂબ જ મુશ્કેલી હતી. શું મુશ્કેલી હતી કે એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. એટલે કે એક જ દરવાજેથી લોકો ચડતા પણ હતા અને ઉતરતા પણ હતા. તો થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. એટલે કે આ પ્લેટફોર્મ પર, જે રેલવે સ્ટેશનનું જે પ્લેટફોર્મ હોય કે જ્યાં ટ્રેન આવવાની હોય તે જગ્યાએ ટ્રેન આવી ગઈ અને ત્યારબાદ ઉતરવા માટેના લોકો એક અને ચડવા માટેના લોકોનો એક જ દરવાજો હતો, તો ત્યાં ધક્કા મૂકી હતી, તો જેના કારણે થોડી મૂંઝવણનો અનુભવ થયો રિયાને. તો ત્યારે એના પપ્પાએ કીધું કે ટ્રેન અહીંયા સ્ટેશન પર 15-20 મિનિટ સુધી ઊભી રહેશે, એટલે આપણે ઉતાવળ કરશું નહીં. હવે અમે અમારા ડબ્બામાં આવી રિયા એવી વાત કરે છે કે તેણે ટિકિટ લીધેલી છે, એટલે કે રિઝર્વેશન કરાવેલો જે ડબ્બો છે તે ડબ્બા પાસે આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. એટલે જે ટિકિટની અંદર જે તેનો બેઠક નંબર હતો એ બેઠક નંબર ટ્રેનમાં ના ડબ્બામાં ગોતી અને તે પોતાની બેઠક પર બેઠા. સમય જતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. હવે સમય જતાં એટલે 15-20 મિનિટ પછી ટ્રેન શું થઈ જાય છે, ઉપડી જાય છે તે સ્ટેશનથી અને ત્યાં સુધીમાં બધા જ મુસાફરોએ પોતાનો બેઠક નંબર ગોતી અને વ્યવસ્થિત બેઠક શોધીને બેઠા હતા. હવે મને મમ્મીએ બારી પાસે બેઠક મળી હતી. રિયાને ક્યાં બેઠક મળી હતી, બારી પાસે, ટ્રેનના ડબ્બાની જે બારી હોય ત્યાંના પાસે રિયાને બેઠક મળી હતી. અને પપ્પા અને હિમાક્ષની વચ્ચેની બેઠક મળી હતી. એની મમ્મીને અને રિયાને બારી પાસેની બેઠક મળી હતી અને તેનો ભાઈ હિમાક્ષ અને તેના પપ્પાને વચ્ચેની બેઠક મળી હતી. તો અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું.
હવે તે આગળના સ્ટેશનથી બેઠું હોય તેવું લાગ્યું. આગળના સ્ટેશનથી એટલે કે રિયાનું એનું જે સ્ટેશન હતું, કયું સ્ટેશન હતું? ગાંધીધામ રેલવે સ્ટેશન જે હતું તેની આગળનું જે તેની પહેલા જે સ્ટેશન હશે ત્યાંથી તે લોકો બેઠા હતા. એટલે રિયાની એ રિયાને કે કુટુંબ બેઠું એટલે રિયાના મમ્મી પપ્પા ને લોકો બેઠા, એની પહેલા એ લોકો બેઠા હતા. એટલે કે રિયાના કુટુંબની જેમ એક બીજું કુટુંબ પણ ડબ્બાની અંદર હતું. હવે શું કીધું આમાં કે તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું અને તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા. રિયાના તે લોકોની ઉંમરના એ કુટુંબનામાં પણ બે બાળકો હતા. તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. બે બેઠક એ લોકોને નીચે મળી હતી અને બે બેઠક ઉપર નીચે મળી હતી. તો આ રીતે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. હવે તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ટિકિટ ચેકર, ટિકિટ ચેકર એટલે કે ટિકિટ ચેક કરવા માટે કોઈ જે વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે છે? ટિકિટ ચેકર. હવે એ લોકોનું કામ શું હોય છે? જે કોઈ પણ મુસાફર એટલે કે ટ્રેનની અંદર મુસાફરી કરતો જે વ્યક્તિ છે તે પોતાની જ જગ્યાએ વ્યવસ્થિત બેઠો છે કે નહીં તેની ચકાસણી કરવાની, અને તે ટિકિટ લઈને જ બેઠો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ટિકિટ ચેકર હોય છે. હવે બાળકો, તમે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હો છો ત્યારે ખાસ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ત્યાં એક જ ડબ્બાની અંદર આપણે ઓળખતા ન હોય તેવા બીજા ઘણા વ્યક્તિઓ પણ આપણી સાથે મુસાફરી કરતા હોય છે. તો તે ડબ્બાની અંદર આપણો માલ સામાન જે હોય છે, આપણી સાથે જે લઈ ગયા હોય તે સામાન પણ હોય છે, તો એની પણ આપણે દેખરેખ રાખવી જોઈએ કે કોઈ બીજી અજાણી વ્યક્તિ આપણો સામાન ચોરી ન જાય, અથવા તો કોઈ વસ્તુ આપણે ખોવાઈ ન જાય, તો એની પણ એક ખાસ ધ્યાન રાખવી જોઈએ. અથવા તો આપણી જે ટિકિટ હોય છે એ ખોવાઈ ન જાય એની પણ સાવચેતી રાખવી જોઈએ. તો આના લગતા આધારે તમને ઘણા પ્રશ્નો પણ થતા હશે, તો અહીંયા ઘણા પ્રશ્નોના જવાબ આપેલા પ્રશ્નો આપેલા છે. જો બાળકો ને લગતા તમને જે સવાલ આપેલા છે, બે સવાલ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીની અંદર જે પેજ નંબર 41 અને 42 પર જે સમજાવેલું છે વ્યવસ્થિત તમારે વિડીયો જોઈને સમજવાનું રહેશે અને પુસ્તકની અંદર વાંચન કરવાનું રહેશે. અને એ પુસ્તકના પેજ નંબર 41 પરના જે બે સવાલ જવાબ છે એ બે સવાલ જવાબ મેં તમને બોર્ડ પર સમજાવેલા હતા, એ બોર્ડ પરથી જોઈને તમારે વ્યવસ્થિત રીતે સમજીને સારા એવા અક્ષરે તમારે પુસ્તકની અંદર પેન્સિલની મદદથી પૂર્ણ કરવાના રહેશે. બાકીના જે પ્રશ્નોના જવાબ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં તમારે જેટલું ચલાવેલું છે એટલું સમજવાનું અને વાંચન કરવાનું રહેશે.